સુરેન્દ્રનગર મેડિકલ હોલ ખાતે બનેસંગભાઈ ગઢવીના જીવનચરિત્ર વિશેના પુસ્તક વિમોચન મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા લોક સાહિત્યકાર સમાજસેવક શ્રી બનેસંગભાઈ ગઢવીની સન્માન વિધિ અર્પણ શ્રી મોરારી બાપુના વરદ હસ્તે સન્માન કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા વઢવાણના લોક સાહિત્યકાર અને સમાજસેવકનું પૂજ્ય મોરારી બાપુના હસ્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વઢવાણ મેડિકલ હોલ ખાતે સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા લોક સાહિત્યકાર સમાજસેવક શ્રી બનેસંગભાઈ ગઢવીની જીવનચરિત્ર પર લિખિત પુસ્તકનું વિમોચન પૂજ્ય સંત શ્રી મોરારી બાપુને લલિત કિશોરદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે એક કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી જ વઢવાણ મોક્ષધામ સહિતની સામાજિક કામગીરી બિરદાવીને સુરેન્દ્રનગર વઢવાણ સન્માન સમિતિ દ્વારા શ્રી બનેસંગભાઈ ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એક નિર્માણી સમાજ સેવક અને સાહિત્યકાર મારા બહુ જ સ્નેહી છે, એમનું સન્માન થઈ રહ્યું છે અને આખો ચારણ સમાજ અહીંયા હાજર છે ત્યારે હું બનેસિંહભાઈને ખૂબ ખૂબ બધાઈ આપું અને ચારણ સમાજને નમન કરીને મારા જય માતાજી. હું તો એમાં જ અચાનક આવી ગયો છું, પણ મને આનંદ થયો કે મારા બહુ જૂના સ્નેહી છે અને એના સન્માનમાં મને સાક્ષી થવાનો અવસર મળ્યો. પહેલાં અમે બહુ મળતા, પછી મારી વ્યસ્તતાને લીધે હું ગમે ત્યાં ફરતો હોઉં એટલે મળવાનું ઓછું થયું. એમને છાયામાં એક બે પ્રોગ્રામો પણ આપણે થયા, પરંતુ કવિનું સન્માન કવિ એમાં પણ મને આવવાનું મળેલું. એમના જીવન વિશે નાનકડી પુસ્તિકા અહીં લોકાર્પિત થઈ, અંતર જેના ઉજળા, મને દોહો યાદ આવે છે કે અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય, અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય, આવો દેશ એઠા ખાય ભીરડી ના બોલ ગુધરા, ભીરડી ના બોલ ગુધરા. તો ચારણ સમાજના એક સાહિત્યના ઉપાસકનું સન્માન એમનો અમૃત મહોત્સવ. આમ તો ચારણ બોલે ને લગભગ અમૃત જ વહેતું હોય. 75 વર્ષે એનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં 80 વર્ષનો એક બાવો હાજર રહ્યો છે. આનંદ છે. માતાજીને પ્રાર્થના કરું, હનુમાનજીને પ્રાર્થના કરું કે આમની સેવા સમાજને મળતી રહે. હું સીધો બહુ દૂરથી કથામાંથી આવું છું, છેક નેપાળની બોર્ડરથી, અને હજી મારે સમઢિયાળામાં જ માં ચારણ સમાજના માતાજી માલદીમાં હાજરી આપવાની છે. વળી પાછું એક ભંડારામાં હાજરી આપો, પણ તમે મારો આભાર નહીં માનતા, હું તમારો આભાર માનું છું કે મને 10 મિનિટે મને આવવાનું નહીં આવ્યું છું. ખુશી વિશેષ કંઈ નહીં કહેતા. આપ સૌને મારા પ્રણામ. આ કાર્યક્રમ આમને સાચો તો જાળવો જો. આજના તકે આલમતરના રંગો અજબ નરનારીઓ નવરંગ છે, છે સપ્તરંગી સ્નેહીઓ અને પચરંગી આજનો આ પ્રસંગ છે. ત્રિરંગી ચિત્ર ચરિત્રના સુખ દુઃખે અનુભવ દાખજે, પણ હે હૃદય હે આત્મા તું તારો રંગ એક જ રાખજે. આવા મારા અમૃત મહોત્સવમાં આખા વઢવાણના તમામે તમામ વ્યક્તિઓએ મને જે પ્રેમ આપ્યો, મને જે આનંદ આપ્યો અને મને જે હૂંફ આપી છે ને, એ કોઈ દિવસ ભૂલાય એવી નથી. અને એમાંય તે હેમભાઈ ગઢવીનો પરિવાર,
અને આવડદાનજીનો પરિવાર, અશ્વિનભાઈ ગઢવી ડૉક્ટરનો આખો પરિવાર, રીનાબેન, આવા બધા વ્યક્તિઓએ જે મને હૂંફ આપી અને મારા કાર્યક્રમને દબદબા ભર્યો, હે, જબરજસ્ત કામ કર્યું. પ્રીતિબેને આવી અને સોનામાં સુગંધ ભેળવી. અમારા મનીષદાને તો આખા દિવસ રાત જોયા વગર કામ કર્યું. અમારા બધાએ બંને જમાયો અને બધાય દીકરીઓએ એટલો રાજીપો બતાવ્યો એ કોઈ દિવસ ભૂલાય એવું નથી. એટલે આ અમૃત મહોત્સવ, આ મારા જીવનની ઝાંખી અને મારા અને મને વિશેષમાં કોઈ પણ કાર્યક્રમ નહોતો. અને મોરારી બાપુને ખાલી વિનંતી જ કીધી મેં કે બાપુ તમે આવ્યા વગર તો હાલે એવું છે જ નહીં. અને સાહેબ જે એકદમ સરળતાથી જે પોતે આવ્યા અને સારું એવું મને સંબોધન બતાવ્યું, સારું મને મારા શબ્દોને એવી વાચા આપી, મારી વાણીમાં એવો વિવેક આપ્યો અને આનંદ આપ્યો, સાહેબ એ કોઈ દિવસ ભૂલાય એવું નથી. એટલે આપ બધાનો હું આભારી છું. જય માતાજી. આજનો આ વઢવાણ મેડિકલ હોલ ખાતે મારા પૂજ્ય મોટાભાઈ બનેસિંહભાઈ ગઢવી એમને જે જે ક્ષેત્રની અંદર સેવા આપી છે એ સેવાનું આજે અમૃત મહોત્સવ અને પૂજ્ય મોરારી બાપુના હસ્તક એમનું ભવ્યથી ભવ્ય જ્યારે સન્માન થયું છે. બનેસિંહભાઈ ગઢવીએ એક કંડક્ટરની નોકરી કરી અને નિવૃત્તિ લઈ અને ચાલુ નોકરીએ પણ ખૂબ જ દરેક પ્રકારની સેવા કરી છે. અને અમારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસની અંદર પણ કીધું છે, કરો કૃપા તો સેવા કીજે અને લેવરાવો તો પ્રભુ નામ જ લીજે. એટલે એને ભજનો પણ નિસ્વાર્થ ગાયા છે કોઈ પણ જાતના પુરસ્કાર લીધા વગર. અને વઢવાણનું ભવ્યથી ભવ્ય મુક્તિધામ એટલે સ્મશાન બહુ સુંદર રીતે બનાવ્યું છે. અને અમિતભાઈ કંસારા અને બનેસિંહભાઈ ગઢવીએ સાથે મળી અને 20 વર્ષની પોતાની એક સેવાની ખેપ લગાવી અને વઢવાણને આધુનિક અને સ્વસ્થ અને સુંદર સ્મશાન અર્પણ કર્યું. એમનો આજનો આ સન્માન નિધિ પ્રસંગ જે હતો એ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુએ પણ એમના જીવન વિશે ખૂબ સારી વાતો કરી અને ઘણા બધા મુરબ્બી ભાઈઓ અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી. એટલે પાટણની સ્મશાનની કમિટી, સિદ્ધપુરની કમિટી, વડોદરાની કમિટી, જામનગરની કમિટી, રાજકોટની કમિટી, આવા અનેક સ્મશાનના જે સુધારકો છે એ બધાએ હાજરી આપી. એ બદલ હું એમના એક નાનાભાઈ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય ઝાલાવાડ. આજે શિવસા મેડિકલ હોલની અંદર બનેસિંહભાઈ ગઢવીનો અમૃત મહોત્સવ નિમિત્તે આજે સુંદર ભવ્ય કાર્યક્રમ થયો. પરમ પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બનેસિંહભાઈ ગઢવીનું ભવ્ય સન્માન કર્યું અને પૂજ્ય બાપુએ બનેસિંહભાઈ વિશે ખૂબ જ સારી વાતો કરી. પૂજ્ય મોરારી બાપુ આ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાંય પણ બનેસિંહભાઈના સંબંધોના હિસાબે એમનો ભવ્ય સન્માન થયું અને આ નિમિત્તે દરેક સમાજે પણ બનેસિંહભાઈ ગઢવીનું સમાજ સેવા અને લોક સાહિત્યના હિસાબે સન્માન કર્યું છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.